આપણે આગળના વિડીયોમાં સદિશની લંબાઈ વિશે જોયું. સદિશની લંબાઈ અને મને ખ્યાલ આવ્યો કે હું એક ખૂબ અગત્યનો વિષય તેમાં ભૂલી ગઈ છું. જ્યારે આપણે શ્રેણીકના અમુક પ્રકારના રૂપાંતરણો કરીએ ત્યારે આ વિષય ઉપયોગી થશે. ખરેખર પ્રક્ષેપ જે આપણે આગળના વિડીયોમાં કરીશું. હું જે ખ્યાલ ભૂલી ગઈ છું તે એકમ સદિશ છે. એકમ સદિશ આ બધા સદિશો કે જેની લંબાઈ એક છે. સદિશો કે જેની લંબાઈ એક છે. તેથી જો કંઈક એકમ સદિશ હોય, માની લો કે મારી પાસે યુ એકમ સદિશ છે અને તે R3નો સભ્ય છે, તેનો અર્થ એ છે કે જો આપણી પાસે યુ હોય તો તે કંઈક આવો દેખાશે અને યુના ઘટકો U1, U2, UN સુધી. આપણે જાણીએ છીએ કે આની લંબાઈ શું થશે. આપણે જાણીએ છીએ કે યુની લંબાઈ, જેને કોઈક વાર યુનું માપ પણ કહેવામાં આવે છે, તે બધા ઘટકોના સરવાળાના વર્ગમૂળ બરાબર છે. અને જો તમે આ વિશે વિચારો તો આ અમુક હદ સુધી પાયથાગોરસના પ્રમેયનું વિસ્તરણ છે. તેથી તે U1નો વર્ગ વત્તા U2નો વર્ગ વત્તા UNના વર્ગ અને તે આ બધાનું વર્ગમૂળ છે. તેથી જો આ એકમ સદિશ હોય તો તેનો અર્થ એ છે કે તેની લંબાઈ એક થશે. તેથી આ એકમ સદિશ બરાબર છે. એકમ સદિશ. અને આપણે અવકાશમાં કયા પરિમાણમાં છીએ તે મહત્વનું નથી. તે R100 હોઈ શકે, તે R2 પણ હોઈ શકે. કોઈ પણ અવકાશમાં તેને એકમ સદિશ થવા માટે તેઓની લંબાઈ એક છે. આગળનો સવાલ એ છે કે તમે એકમ સદિશની રચના કેવી રીતે કરશો. માની લઈએ કે મારી પાસે કોઈ સદિશ V છે અને તે એકમ સદિશ નથી અને તેના ઘટકો V1, V2, VN સુધી છે અને હું તેને કોઈક સદિશ યુમાં ફેરવવા માંગુ છું જે એકમ સદિશ છે, જે સમાન દિશામાં જ જાય છે. તેથી યુ એ વીની જેમ જ સમાન દિશામાં જાય છે. સમાન દિશામાં જશે અને યુની લંબાઈ એક બરાબર થશે. અને હું અહીં આ યુ સદિશની રચના કેવી રીતે કરું? હું શું કરી શકું? હું વીની લંબાઈ શોધી શકું. હું વીની લંબાઈ લઈ શકું અને આપણે જાણીએ છીએ કે તે કેવી રીતે કરવું. આપણે આ વ્યાખ્યા સદિશની લંબાઈ પર લાગુ પાડીએ. જો હું વીની લંબાઈ શોધું અને તેને સદિશ વી ગણા ગુણું તો શું થાય? જો હું યુ લઉં અને હું યુ બરાબર 1/V વી ગણી વીની લંબાઈ લઉં તો શું થાય? અહીં શું થશે? જો હું આની લંબાઈ લઉં તો મને શું મળે? યુની લંબાઈ એ આ સદિશની લંબાઈ બરાબર છે. અને યાદ રાખો કે આ ફક્ત એક સંખ્યા છે, બરાબર ને? તે આ અદિશ બરાબર છે અને હું અનુમાન લગાવું છું કે આ શૂન્યતર સદિશ છે અને આ અદિશની સંખ્યાની લંબાઈ વી ગણી છે. અને આપણે જાણીએ છીએ કે આ સદિશને સૂત્રની બહાર કાઢી શકીએ. આપણે બતાવી શકીએ કે સી ગુણ્યા વીની લંબાઈ એ વીની લંબાઈ ગુણ્યા સી છે. મને તે અહીં લખવા દો. હું અહીં અનુમાન લગાવું છું કે જો હું અહીં કોઈ સદિશ સીની લંબાઈ ગણો લઉં તો તે સી ગુણ્યા વીની લંબાઈ થશે. હું વિચારું છું કે આપણે જ્યારે પહેલીવાર લંબાઈ વિશે પરિચય મેળવ્યો ત્યારે આ જોયું હતું. તેથી આપણે જાણીએ છીએ કે આ 1/V સદિશ વીની લંબાઈ જે સી ગણી છે તે બરાબર થશે. તેથી અહીં આ બાબત તે ત્યાં પેલી બાબત છે અને આ સદિશ વીની લંબાઈ ગણા છે. આ સેના બરાબર થશે? 1/V કંઈક ગુણ્યા કંઈક પેલું. અહીં તે 1 બરાબર થશે. તે એકમ સદિશ છે. જો તમે એકમ સદિશ શોધવા માંગતા હોવ, તેને કોઈક વાર સામાન્ય સદિશ પણ કહેવામાં આવે છે. સામાન્ય સદિશ. તે વીની જેમ જ સમાન દિશામાં જાય છે. તમે હમણાં જ RNમાં સદિશની લંબાઈની વ્યાખ્યાનો ઉપયોગ કરીને વીની લંબાઈ શોધી અને પછી 1/V તે લંબાઈ ગુણ્યા સદિશ વીને ગુણો. આ ફક્ત અદિશ જ છે અને પછી તમને સદિશ યુ મળશે. તમને ખ્યાલ આવી ગયો તેની ખાતરી કરવા માટે એક ઉદાહરણ કરીએ.
માની લો કે મારી પાસે R3 માં એક સદિશ V છે અને તે 1, 2 અને ઋણ 1 બરાબર છે. V ની લંબાઈ શું છે? અહીં V ની લંબાઈ એ વર્ગમૂળમાં 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા ઋણ 1ના વર્ગ બરાબર થશે. તેથી તે વર્ગમૂળમાં 1 વત્તા 1 વત્તા 4 એટલે કે વર્ગમૂળમાં 6 બરાબર થશે. તે વીની લંબાઈ છે. જો મારે એકમ સદિશની રચના કરવી હોય જે વીની સમાન દિશામાં જાય છે તો હું મારા સદિશ યુને 1/6 વીની લંબાઈ જે વર્ગમૂળમાં 6 છે ગુણ્યા સદિશ વી તરીકે વ્યાખ્યાયિત કરી શકું. તેથી તે 1, 2 અને ઋણ 1 થશે, જે બરાબર 1/6 2/6 અને ઋણ 1/6 બરાબર થશે અને યુની લંબાઈ 1 થશે. તે તમે જાતે જ સાબિત કરી જુઓ. હું અહીં બીજો વિચાર મૂકીશ જે તમે વારંવાર જોશો. જ્યારે કંઈક એકમ સદિશ હોય અને સદિશની ઉપર આ નાના તીરનો ઉપયોગ કર્યા સિવાય તેઓ ઘણીવાર આ રીતે એકમ સદિશ પર નાનું હેટ લખશે. આ બતાવે છે કે આપણે એકમ સદિશ સાથે કામ કરી રહ્યા છીએ. અને જેમણે સદિશ કલનશાસ્ત્ર લીધું હશે અથવા થોડી ઇજનેરી કરી હશે તો તમે કદાચ સદિશો આઈ, જે અને કે સાથે પરિચિત હશો. અને તેમની પાસે આ નાની હેટ હોવાનું કારણ એ છે કે તેઓ બધા R3 માં એકમ સદિશો છે. તેઓ ખરેખર R3 માં મૂળભૂત સદિશો છે. તેઓ R3 ના સભ્ય છે અને તેઓ બધા એકમ સદિશો છે. અને તમારામાંના જે મારા રૂપાંતરણોના વિડીયો જોઈ રહ્યા છો, આ બધા સદિશો E1 જેની ઉપર હું હેટ લખી શકું, E2 અને E3 ને સમકક્ષ સદિશો છે, જેઓ R3 માં પ્રમાણભૂત સદિશો છે. હવે તમે તેને જાણી ગયા છો. હવે હું ભવિષ્યના વિડીયોમાં એકમ સદિશના વિચારનો ઉપયોગ શરૂ કરીશ.